કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં આવેલ ખારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યામાં શ્રી રામ મંદિરની 22મી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એવામાં સમગ્ર દેશમાં ભક્તિમય માહોલ સર્જાયો છે. શ્રી રામચંદ્ર ભગવાનની કળશ યાત્રા ગામડે ગામડે ફરી રહી છે. ત્યારે આજરોજ ખારિયા ગામે કળશરૂપી યાત્રા પહોંચતા ભવ્ય ઢોલ નગારા તેમજ બાલિકાઓ દ્વારા માથે કળશ લઈ કંકુ ચોખાથી વધાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ખારિયા ગામના તેમજ આજુબાજુથી કળશ યાત્રામાં પધારેલ મહેમાનો રમેશભાઈ ચૌધરી, તાલુકા કાર્યવાહ, તાલુકા મુખ્ય માર્ગ સંયોજક સોવનજી ઠાકુર સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ કનુભા વાઘેલા, ઉપસરપંચ ભારતીબેન ઠાકુર, પૂર્વ સરપંચ અદંગર વાઘેલા સહિતના અનેક મહાનુભાવો તેમજ કાર્યકરો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કળશ યાત્રામાં જોડાઈ રામધૂન આરતી થાળ ધરાવી પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આજના દિવસે જય શ્રી રામના નાદથી ગામ ગુંજી ઉઠ્યું હતું અને ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કનુજી ઠાકોર, જીટીવી ન્યૂઝ, કાંકરેજ.